subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, good morning. જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અભ્યાસ કરીશું સિનિયર કેજીમાં. તો સબ્જેક્ટ શું છે તમને કોઈને ખ્યાલ છે? તો આજે આપણા બધાનો જ ફેવરિટ સબ્જેક્ટ, આપણને બધાને બહુ જ ગમે તેવો સબ્જેક્ટ છે. તો શું હશે, કોણ કહેશે? ઓકે, તમને લોકોને નથી ખ્યાલ તો હું જ તમને લોકોને બતાવી દઉં છું કે આજે આપણે ડ્રોઈંગનું વર્ક કરવાના છીએ, જે તમને લોકોને ડ્રોઈંગ બુકમાં વર્ક કરવું ખૂબ જ ગમે છે. ગમે છે ને? તો આપણે જોઈએ કે ડ્રોઈંગ બુક છે તેમાં પેજ નંબર 4 પરનું ક્લાસ વર્ક આપણે કરવાનું છે. તો તેમાં આપણને ઘણા બધા અલગ અલગ શેપ આપેલા છે, છે ને? તો ઘણા બધા આપણને શેપ આપેલા છે તો તેમાં આપણે વર્ક કરવાનું છે. તો પહેલા આપણે જોઈએ કે આ રાઉન્ડ શેપ આપેલો છે જેને ગોળ કહેવાય, તેમજ આપણે સર્કલ પણ કહીએ છીએ. તો પહેલા તેમાં ડોટ્સ આપેલા છે, જોયું તમે લોકોએ? તો આપણે ડોટ્સ વાળી લાઈન છે કમ્પ્લીટ કરવાની છે. તો પહેલા આપણે ડોટ્સ પર વર્ક કરીએ. ડોટ્સ ની વચ્ચે જે જગ્યા આપણને આપેલી છે તે આપણે ફિલઅપ કરવાની છે. તો જગ્યા ફિલઅપ કરવા માટે આપણે લોકોએ એક ડોટ્સ ને બીજા ડોટ્સ સાથે જોડવો પડશે, ત્યાર પછી આપણી જે લાઈન છે તે કમ્પ્લીટ થશે. ડોટ્સ પર લાઈન કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે જાતે જ કરવાનું છે. તો આપણે જાતે કરીએ તેમાં આપણે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, એકદમ વ્યવસ્થિત સીધી લાઈનમાં આ રીતે તમારે બનાવવાનું છે, હાથે જ કરવાનું છે. એકદમ પ્રોપર ન બને તો કાંઈ વાંધો નહીં, તમારાથી શક્ય થાય એટલું વ્યવસ્થિત તમારે ટ્રાય કરવાની છે. તો આપણે સર્કલ કમ્પ્લીટ કરી લીધું છે, ત્યાર પછી ચોરસ આપેલું છે, જોયું તમે બધાએ? તો આ ચોરસ જે આપેલું છે તેમાં પણ આપણને ડોટ્સ આપેલા છે, જોયું તમે? તો તેમાં પણ આપણે એ જ રીતે વર્ક કરવાનું છે કે પહેલા આપણને ડોટ્સ આપેલા છે તો આપણે ડોટ્સ પર વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાનું છે. ખાસ કરીને આપણે ધ્યાન રાખશું કે ડોટ્સની બહાર આપણી લાઈન છે તે ન જાય, બરાબર છે? તેમજ આપણે ઇરેઝ જાતે નહીં કરી, ઇરેઝ કરવા માટે આપણે આપણાથી મોટા કોઈની મદદ લેશું, બરાબર? તો હવે ડોટ્સ પર કમ્પ્લીટ થઈ ગયું છે ને, ત્યાર પછી આપણે જાતે જ કરવાનું છે. તો જાતે પણ આપણે એ જ રીતે કરવાનું છે કે એકદમ વ્યવસ્થિત બને તે રીતે આપણે ટ્રાય કરવાની છે. આપણે શરૂઆતમાં સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, ક્રોસ લાઈન, રાઉન્ડ શેપ આ બધું આપણે શીખી ગયા છીએ. તો આ બધું આપણા માટે એકદમ ઈઝી છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રિકોણ. અહીંયા આપણને ત્રિકોણ આપેલું છે, ત્રિકોણ જોઈને આપણને સમોસું યાદ આવે. તો સમોસા આપણા બધાના જ ફેવરેટ છે, આપણને બધાને બહુ ભાવે, ભાવે ને? તો અહીંયા આપણને લાઈન ડોટ્સ વાળી આપેલી છે, તો પહેલા આપણે ડોટ્સ પર કમ્પ્લીટ કરશું. ત્યાર પછી ડોટ્સ ની બહાર ન જાય તે આપણે ખાસ ધ્યાન રાખશું, ને ત્યાર પછી આપણને જાતે જ કરવાનું છે. તો હવે વળાંક વાળી લાઈન છે તે પણ આપણે જાતે જ કમ્પ્લીટ કરવાની છે, તે તો આપણને બધાને એકદમ વ્યવસ્થિત રીતે ફાવે છે, એટલે તેમાં આપણને પ્રોબ્લેમ નહીં પડે. તો આ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ત્રિકોણ.
ત્યાર પછી બાજુમાં જોઈએ લંબગોળ આપેલું છે, તો લંબગોળ આપેલું છે તેમાં પણ આપણને ડોટ્સ આપેલા છે, જોયું તમે બધાએ? તો પહેલા આપણે ડોટ્સ છે તેને વ્યવસ્થિત એકદમ સીધી રેખામાં કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી આપણે જાતે વર્ક કરવાનું છે, ખાસ આપણે પેન્સિલ પર ફોકસ કરીશું કે પેન્સિલ છે તે ડોટ્સની બારે ન જાય, તે જ આપણે ધ્યાન રાખીશું. આપણે એકદમ સ્ટ્રેટ લાઈન બનાવવાની છે, એટલે કે સીધી લાઈન બનાવવાની છે. તો સીધી લાઈન કેવી રીતે બને છે તે આપણે જોવાનું છે, તેમજ સ્ટ્રેટ લાઈન બનાવવા માટે પણ આપણે વધુ પ્રેક્ટિસ છે સ્લેટમાં કરી શકીએ. કંઈ પણ વસ્તુ આપણે નવું શીખવું છે તો પહેલાં આપણે સ્લેટનો યુઝ કરીશું, ત્યાર પછી આપણે છે ન્યૂ કોઈ પણ ટોપિક શીખી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ કે આપણને અહીંયા લંબચોરસ આપેલું છે, તો લંબચોરસમાં એ જ રીતે વણાકવાળો શેપ આપેલો છે. પહેલાં આપણને ડોટ્સ આપેલા છે, તો પહેલાં આપણે ડોટ્સ પર વર્ક કરીએ, ત્યારબાદ આપણે જાતે કરવાનું છે. તો પહેલી વાત એ કે આપણે ડોટ્સ પર જ ફોકસ કરશું, ડોટ્સની બહાર ના જાય તે જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ડોટ્સ પર કરીશું તો શું થશે કોઈને ખ્યાલ છે? તો કે આપણે ડોટ્સ પર વર્ક કરીશું તો આપણે જે તે શેપ આપેલો છે તે આપણે લોકોને એકદમ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જાય છે, તેમજ આપણને કેવી રીતે તે શેપ બનાવવાનો છે તે પણ ખ્યાલ આવે છે. એટલા માટે આપણે ડોટ્સ પર સૌથી પહેલાં વર્ક કરવું જોઈએ. ઇવન કોઈ પણ વસ્તુમાં આપણને ડોટ્સ આપેલા નથી તો તેમાં આપણે લોકોએ જાતે ડોટ્સ કરીને પહેલાં તે વસ્તુ શીખી લેવાની છે, અને ત્યાર પછી જ આપણે વ્યવસ્થિત વર્ક કરતા શીખી શકીએ. તો જોઈએ કે અહીંયા જે આપણને ગોળ આપેલું છે તે આપણે કમ્પ્લીટ કર્યું છે. તો ગોળને શું કહેવાય છે? તો ગોળને રાઉન્ડ કહેવાય. શું કહેવાય? રાઉન્ડ. પૂનમના દિવસે આપણે ચાંદ જોઈએ છીએ કે પૂનમના દિવસે ચાંદ છે એકદમ ગોળ હોય છે આકાશમાં, રાત્રિના સમયે આપણે જોઈએ છીએ જે યલો કલરનો આપણને દેખાય છે. ત્યાર પછી બાજુમાં ચોરસ આપેલું છે જેને સ્ક્વેર કહેવાય છે. શું કહેવાય છે? સ્ક્વેર. ત્યાર પછી આપણને ત્રિકોણ આપેલું છે, તેને ત્રણ ખૂણા છે એટલે ત્રિકોણ કહીએ. શું કહીએ? ત્રિકોણ. તેમજ ઇંગ્લિશમાં એને ટ્રાયંગલ કહેવાય. શું કહેવાય? ટ્રાયંગલ. ત્યાર પછી લંબગોળ આપેલું છે, જે ગોળ આપેલું છે સેમ એના જેવું જ હોય છે, પણ જ્યારે તેની પહોળાઈ છે બાજુની સાઈડમાંથી તેની પહોળાઈ છે વધુ હોય છે એટલે તેને લંબગોળ કહેવાય, જેને ઇંગ્લિશમાં ઓવલ કહેવાય છે. શું કહેવાય છે? ઓવલ. અને જ્યારે લંબચોરસ આપેલું છે તો લંબચોરસ સેમ ચોરસના જેવું જ હોય છે, એની બાજુની જે છે સાઈડ આપેલી છે બાજુની તે ચોરસની સાઈડ કરતાં મોટી હોય છે એટલે આપણે તેને લંબચોરસ કહીએ, જેને ઇંગ્લિશમાં રેક્ટેંગલ કહેવાય છે. શું કહેવાય છે? રેક્ટેંગલ. તો આ તમારે યાદ રાખવાનું છે, વ્યવસ્થિત લાઈન બનાવતો શીખવાનું છે, ડોટ્સ પર પહેલાં વર્ક કરવાનું છે. ઓકે, તો જેવું આપણે ક્લાસ વર્ક કર્યું છે તેવું જ આપણે હોમવર્ક કરવાનું છે. તો તમે બધે કરશો ને વ્યવસ્થિત? આપણે બધાનો જ ફેવરિટ વર્ક છે એટલે બધા એકદમ વ્યવસ્થિત કરશે. આપણે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, જાતે જ વર્ક કરવાનું છે.
બરાબર. તો આજે આપણે જે શીખ્યા છે તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાયું છે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.